केयर गाटको पर मुंबई थी हूँ डॉक्टर नीता शाह डायबिटीज स्पेशलिस्ट तमने डायबिटीज और कोविड विषय माहिती आपवा मांगू छू। डायबिटीज ना दर्दियों आ कोरोना नी महामारी वक्ते शू ध्यान राखवू जोईए कईक लोग चिंतित छे मने घणा फोन अने मेसेज द्वारा पूछे छे तो हूँ बधाने जणावा मांगू छू। कोरोना ना कारणे समाज में घणो डर अने गभराट फैलाई रह्यो छे पण हकीकत में डरवानी जरूर नथी फक्त थोड़ू ध्यान राखवानी जरूर छे। कोविड 19 ए संभवित गंभीर बीमारी छे पण 80% दर्दियों में आ रोग हळवो होय छे अने एनी सारवार घरे थई शके छे। 15% दर्दियों में आ रोग नुं स्तर मध्यम होय छे तेओने श्वास अने कफ नी तकलीफ होय छे अने ए लोकोनी सारवार घरे ऑक्सिजन द्वारा थई शके छे। जो रोग ना लक्षणों वधे तो हॉस्पिटल में जवू पड़े अने फक्त 5-6% दर्दियों में आ रोग गंभीर होय छे अने तेओने हॉस्पिटल में आईसीयू में एडमिट करीने ऑक्सिजन अने वेंटिलेटर नो सपोर्ट आपवामां आवे छे। जे वयोवृद्ध होय जेओने डायबिटीज ब्लड प्रेशर हृदय रोग कैंसर अस्थमा वगैरे बीमारी होय तेओने आ रोग गंभीर संभवे छे। जेने मानसिक तनाव होय तेने पण आ रोग गंभीर संभवे छे। माटे मानसिक तनाव थी दूर रहेवा माटे संगीतमां परोवाई रहेवू जोईए परिवारमां रमतगमत वगैरे गमती प्रवृत्तिओमां मन परोवी राखवू जोईए। હવે કોવિડ 19 અને ડાયાબિટીસ વિશે વિશેષ માહિતી આપવા માંગુ છું। ડાયાબિટીસના દર્દીઓને કોઈ પણ ઇન્ફેક્શન થવાની સંભાવના સામાન્ય લોકો કરતા વધારે હોય છે કારણ કે લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે અને તેઓને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ હોય છે। હવે જ્યારે લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોય ત્યારે વાયરસ વધારે સમય સુધી લોહીમાં રહે છે અને રોગની જટિલતાને વધારી શકે છે। બીજું ડાયાબિટીસના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે માટે સામાન્ય કરતા ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે હોય છે માટે ડાયાબિટીસના દર્દીઓએ સામાન્ય લોકો કરતા વધારે ધ્યાન રાખવું જોઈએ। જેમ કે ઘરથી બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને જવું વારંવાર હાથ ધોવા ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું લોકોથી દૂરી રાખવી આ બધી તકેદારી સામાન્ય લોકો કરતા ડાયાબિટીસના દર્દીઓએ વધારે ધ્યાનથી રાખવી છે। બીજું ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે તે માટે તેમની દિનચર્યા નિયમિત હોવી જોઈએ તે માટે યોગ્ય આહાર લેવો પછી યોગ્ય વ્યાયામ કરવો સમયસર દવાનું સેવન કરવું યોગા અને મેડિટેશન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે। હવે ડાયાબિટીસના દર્દીને જો ફ્લૂના સિમ્પટમ્સ આવે તો તરત જ તેમના ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે। તેઓએ ઘરે જ ડાયાબિટીસની તપાસ કરવી જોઈએ નિયમિત રીતે અને જો સાકરની વધઘટ થાય તો સમયસર તેને કંટ્રોલ કરવું જરૂરી છે। હવે તમારા ઘરમાં કોઈ સભ્યોને જો કોવિડ 19 ઇન્ફેક્શન થાય તો શું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા તો તમારા ડોક્ટરને સંપર્ક કરો અને એના અનુસાર દવા ચાલુ કરો। તેઓને વિટામિન ડી બી કોમ્પ્લેક્સ વિથ ઝિંક વિટામિન સી ના સપ્લિમેન્ટ્સ આપવા જરૂરી છે। પછી તેઓએ દિવસમાં 2-3 વાર ગરમ પાણીનો બાફ લેવો જોઈએ। તેઓએ અલગ રૂમમાં રહેવું જોઈએ અલગ રૂમ ન શક્ય હોય તો ઘરના કોઈ પણ એક ખૂણામાં બીજા સભ્યોથી દૂર રહેવું જરૂરી છે। દર્દીએ ભોજન લીધા બાદ પોતાના વાસણ સાબુના પાણીની બાલદીમાં મૂકી દેવા પછી બીજા સભ્યો એને સાફ કરી શકે છે। દર્દીનું ટોયલેટ અલગ હોવું જોઈએ શક્ય હોય તો તે ન શક્ય હોય તો દર્દીએ ટોયલેટ વાપરી લીધું હોય પછી તેનું ઢાંકણું બંધ કરીને જ ફ્લશ કરવું અને પછી હાથ ધોવા પછી ઘરના બીજા સભ્યોએ જે જંતુનાશક દવા જે ક્લોરીન બેઝ હોય તેનાથી સાફ કરી લેવું જોઈએ ખાસ કરીને ટોયલેટ સીટ ફ્લશનું બટન નળ દરવાજાનું હેન્ડલ વગેરે। હવે આ લોકડાઉન ખુલ્યા બાદ લોકો પોતાની નિયમિત પ્રવૃત્તિઓ ચાલુ કરશે તો આ કોરોનાના લીધે વધારે ધ્યાન રાખવું જરૂરી છે। આ કોરોના સાથે હવે જીવતા શીખવું પડશે। તમને કાંઈ પણ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો। સ્ટે હોમ સ્ટે સેફ। કોવિડ 19 નામની મહામારીથી બચવાનો એક જ ઉપાય છે ઇમ્યુનિટી બૂસ્ટ કરવી। સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO, GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે। સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ વિટામિન D3 મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન એન્ટીઓક્સિડન્ટ નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે।
માત્ર બે ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ.